નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે ખાંડા અડમતિયા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા મહેશભાઈ જે છે એની વાડીએ આવેલા છીએ અને કંઈક નવું જે છે એ આપણે એમ થાય કે કંઈક જે છે એ આપણે શીખતા રહેલા છીએ, તો એની અંદર જે છે આજે આપણે એક નાની અમથી બાબત પણ જે છે એ ઘણી બધી મહત્ત્વની થઈ શકે એવી વાત છે. અને આ મહેશભાઈ જે છે, મહેશભાઈ છે, એના ભાઈ રમેશભાઈ છે, એ જે છે એ સરસ મજાની જે છે આ 11 વર્ષે જે છે એણે ડ્રીપ જે છે એ વસાવી છે. સાહેબ, આ ભાઈને એણે જે છે આ ડ્રીપની અંદર જે છે આપણે અહીંયા જોઈએ છીએ તો કે એની અંદર જે છે એ દરેક જે આ સોટિયા કાઢવામાં આવ્યા છે તો એ સોટિયા જે છે એ સોટિયાની અંદર જે છે એ ચોક્કસ જે છે એ કલરથી જે છે એ નંબર આપવામાં આવ્યા છે, તો એ નંબર સાહેબ શા માટે આપવામાં આવ્યા છે? હવે ઘણી વખત કેવું થતું હોય સાહેબ કે આપણે લેટલ પાથરી તો દીધી, પછી એને આપણો પાક પૂરો થઈ ગયો એટલે એને હંકેલીને આપણે વાઇન્ડરથી વીટીને મૂકી દીધી. થતું એવું કે જ્યારે બીજી વખત એને ફરીથી પાથરવાની થતી હોય ત્યારે નળી છે એનું કંઈ ચોક્કસ માપ રહેતું નથી, આડાવડી થઈ જતી હોય. લાંબા ચાસની નળી છે એ ટૂંકામાં આવી જતી હોય, ટૂંકાની લાંબામાં આવી જતી હોય, એટલે એના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય. એટલે આજે આપણા પ્રગતિશીલ જે કાંઈ ખેડૂત છે એમને એક આ સરસ મજાની એક પદ્ધતિ પોતાની રીતે નક્કી કરી છે કે આપણે દરેક ચોટિયામાં જો એક નંબર આપી દઈએ તો શું થાય કે જ્યારે આપણે વાઇન્ડરથી વીંટાડીને જ્યારે નડી કાઢીએ તો જે તે નડી છે જે તે ચોટિયામાં જ રાખીએ એટલે પોતાના દરેક શ્વાસમાં, એટલે કે ટૂંકમાં જે શ્વાસ લાંબો ટૂંકો થયો હોય તો કાપી ન પડે અને આ શ્વાસની પેશન જે છે એ નળી એટલા શ્વાસની આમાં નળી જે ખબર પડી જાય દરેક વખતે જે તે નળી જે તે ચોટિયામાં જ આવે એટલે કંઈ માથાકૂટ રહેતી નથી. બરાબર. હવે ભાઈ સાહેબ, આમાં જે છે એ ટૂંકમાં આ નળી ઉપર જે છે તમે ખાલી જે છે એ ટૂંકમાં પાકા કલરથી જે છે નામ નંબર લખ્યા છે તો એની અંદર તો અંદાજે ખર્ચો કેટલો થતો હોય? કાંઈ નથી ખર્ચો, આવું તો એક નાનીમથી એક 50 ગ્રામની કલરની એક ડબ્બી રહેતી હોય પણ એની સામે ફાયદો આપણી મહેનત ઘણી બધી બચી જતી હોય. બરોબર. હવે ખેડૂત મિત્રો, આમાં આપણે જોયું ને કે આની અંદર જે છે એ કોઈ ખર્ચનું કોઈ કિંમત નથી, પણ આપણી કોઠા સૂઝ જેને કહેવાય ને કે આગવી સૂઝ જેને આપણે એક નાની અમથી બાબત જે છે આ ભાઈ જે છે મહેશભાઈ ને એને જે છે એ કંઈ બીજું કર્યું નથી, પણ આમાં આપણે તમે જોઈ શકો છો અહીંયા 48 નંબર છે, અહીંયા 49 નંબર છે, અહીંયા 50 નંબર છે, અહીંયા 51 નંબર છે, આમાં દરેક ચોટિયા ઉપર જે છે એ આ કલર થી જે છે એ નામ જે છે એ ટૂંકમાં નંબર જે છે આપ્યા છે અને આ નંબર આપવાથી જે છે એ ભવિષ્યની અંદર એને કે એના જે છે આવતા સમયગાળાની અંદર જ્યારે પણ એને પાથરવાની થશે ત્યારે એ જ ચોટિયો જે છે એ નળીની અંદર પાથરશે, જેના કારણે જે છે એ એક તો એનો ખર્ચ જે છે એ ટૂંકમાં બચી જશે, બીજું કે જે એનું અંતર જે છે એ અંતર જે છે એ જે તે અંતરનો જ જે છે સોટિયો આવશે તો એક મહેનત પણ એની બચી જશે. આ એક જ વખતની મહેનતના કારણે એ ઘણો બધો જે છે ફાયદો થઈ શકે. તો ખેડૂત મિત્રો, તમે પણ જે છે એ જો ડ્રીપ વસાવી હોય તો ડ્રીપની અંદર જે છે એ હવે આપણે આધુનિક ખેતી તરફ વળ્યા છીએ તો એક કદમ આગળ, એક ડગલું આગળ કે એની અંદર જે છે આવી પદ્ધતિ જે છે એ તમે પણ તમારા ખેતરની અંદર જો અપનાવશો તો ચોક્કસ જે છે એ ફાયદો થશે. સાહેબ, તમે જે છે એ અમારા ખેડૂત મિત્રોને એ સરસ મજાની માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રો જે છે એ પોતાના ડ્રીપની અંદર આનો ઉપયોગ જે છે એ કરશે એવી હું એજ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે એ બધા ખેડૂતો પાસે જે છે એ અપેક્ષા રાખું છું, કારણ કે આની અંદર ખર્ચ નથી પણ પોતાનો જે છે એ સોટિયાઓ જે છે એટલે કે પોતાની ડ્રીપ જે છે એ વ્યવસ્થિત રીતે હંકારીએ કે જેટલી હંકારી એટલી મહત્ત્વની છે, એટલું જે છે એની સાસવણી એટલે કે એની જાળવણી જે છે એ પણ એટલી જ અગત્યની છે. તો ડ્રીપને જાળવણી કરવા માટેનું આ એક અગત્યનું પાસું છે એ મારા ધ્યાનમાં આવ્યું અને એ જે છે એ તમે તમારા ખેતીની અંદર ડ્રીપ વસાવી હોય એ બધા જ ખેડૂત મિત્રો જે છે એ કરે એવી હું એજ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે બધાને ભલામણ કરું છું. આભાર સાહેબ.